રશિયા યુક્રેન યુદ્ધ નો અગિયાર મો દિવસ પુતિન ની ધમકી જો યુક્રેન નહી માને તો ખતમ કરી નાખીશું જેલન્સ્કીનો જવાબ કોઈની સામે ઝૂકીશું નહીં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે શનિવારે રશિયાએ યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધી હતી આ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝૂકશે નહીં તો તેનું નામ પણ મિટાવી દેવામાં આવશે પુતિનની ધમકીના જવાબમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું છે કે અમે આઝાદી માટે લડીશું અને કોઈની સામે ઝૂકીશું નહીં આ તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયાના લગભગ 1.5 લાખ સૈનિકો કીવને ઘેરી રહ્યા છે અને રશિયા કોઈપણ સમયે આ જાહેર પર હુમલો કરી શકે છે જેલેન્સ્કી અમેરિકા પાસેથી શસ્ત્રો મંગાવ્યા કીવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર છેલ્લા લા દસ દિવસમાં એક લાખથી વધુ યુક્રેનીય નાગરિકો સૈન્યોમાં જોડાયા છે તમામને પ્રારંભિક તાલીમ આપ્યા બાદ તેમને મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અમેરિકાને વધુ હથિયારો આપવા અપીલ કરી છે એડોબરસિયામાં તેની સેવાઓ બંધ કરી છે બુકારેસથી બસો ભારતીયોને લઈને આઈએફ નું વિમાન હિન્ડન એરબેઝ પહોંચ્યું માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં તેમની તમામ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે યુક્રેને દાવો કર્યો છે કે રશિયામાં અત્યાર સુધીમાં એકસો થી વધુ કંપનીએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે રશિયાએ યુક્રેનના ઇરપીન શહેર પર બોમ્બ મારો કર્યો અને ઇમારતોમાં આગ લાગી યુક્રેનના મેરિઓપલા મેરનો દાવો રશિયન સેનાએ તોપમારો તીવ્ર કર્યો છે યુક્રેનમાં અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ નાગરિકો મૃત્યુની પુષ્ટિ થઈ છે આઈએમબીએ રશિયન માર્કેટમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચવાની જાહેરાત કરી છે યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોનિંગ બ્લિન્કિન પોલેન્ડ સરહદ પર યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્ર કુલેબાન મળ્યા મીટિંગમાં બ્લિન્કને કહ્યું કે અમેરિકા યુક્રેનના લોકોની સાથે છે યુક્રેને ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ અપીલ કરી કે તેઓ પુતિનને યુદ્ધ બંધ કરવા કહે બેનેટ શનિવારે મોસ્કોમાં પુતિનને મળ્યા હતા યુક્રેને છેલ્લા ચોવીસ કલાકમાં રશિયાના નવ ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યો છે જ્યારે ઘણા રશિયન સૈનિકોને યુદ્ધ કેદી કર્યો છે જ્યારે ઘણા રશિયન સૈનિકો બનાવવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો છે રશિયન રશિયાનારાય ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે રશિયાના વિદેશ મંત્રાલય યુરોપિયન યુનિયન અને નાટો દેશને યુક્રેના શસ્ત્રો મોકલવાનું બંધ કરવા કહ્યું છે જેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કો ખાસ કરીને એ વાતથી ચિંતિત છે કે પોર્ટેબલ એન્ટી એરિયલ સ્ટિંગર મિસાઇલો આતંકવાદીઓના હાથમાં આવી શકે છે જે એરલાઇન્સ માટે ખતરો બની શકે છે પુતિને ફરી ધમકી ઉચ્ચારી છેલ્લા દસ દિવસથી યુક્રેન પર કબજો મેળવવા માટે ભયાનક હુમલા કરી રહેલી રશિયન સેના અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધ ખતમ કરવાની કોઈ ઈચ્છા ધરાવતા ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે એવામાં હાલમાં જ પરમાણુ હુમલાની ચીમકી આપી ઝુકેલા પુતિને ફરી એકવાર ધમકીભર્યા સુરમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પરના પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે તેમણે આ સાથે એવી પણ ધમકી આપી છે કે જો યુક્રેનનો ફ્લાય ઝોનની કોઈ પણ છેતર થશે તો એ સમગ્ર વિશ્વ માટે વિનાશકારી પરિણામ લાવનાર સાબિત થશે ઉલ્લેખનીય છે કે હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમર ઝેલેન્સ્કીએ નાટો પર આરોપ લગાવ્યો હતો કે યુક્રેન પરના રશિયન હવાઈ હુમલા તેણે યુક્રેનના આકાશને નો ફ્લાય ઝોન ઘોષિત ન કર્યું તેને આભારી છે આ જ વાતના સંદર્ભમાં રશિયન રાષ્ટ્રપ્રમુખે પશ્ચિમી દેશોને ચીમકી આપી હતી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી સતત ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની દસમા દિવસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

સામેલ થયા ડેવિડ અરખમ્યા કહ્યું કે યુદ્ધને ખતમ કરવા માટે વાતચીત કરવામાં આવશે આ સાથે એવી માહિતી પણ મળી છે કે આગામી સાત માર્ચના રોજ રશિયા યુક્રેન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત યોજાશે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશનો વિજય ઉત્સવ અગિયાર માર્ચ અમદાવાદમાં ઉજવશે દોઢ લાખ કાર્યકરો સાથે મિશન ગુજરાતનો પ્રારંભ કરાવશે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો વિજયોત્સવ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશનનો પ્રારંભ અગિયારમી માર્ચે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેવું આયોજન ભાજપ સંગઠન અને સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં મારું ગામ મારું ગુજરાતના નામથી ગુજરાતભરમાં એક લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભેગા કરવાનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે તૈયારો શરૂ કરી દીધી છે અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે ભાજપે કમર કસી છે જેનો શંખનાદ આગામી અગિયારમી માર્ચે નરેન્દ્ર મોદીના વિરાટ શક્તિ પ્રદર્શન સાથે ફૂકવામાં આવશે આ મિશન ગુજરાત ભાજપના દોઢ લાખ થી વધારે જનપ્રતિનિધિઓ હાજર રહેશે જેમાં ઉત્તર પ્રદેશ ભાજપના વિજયના વિશ્વાસ સાથે આ કાર્યક્રમમાં યુપીના પણ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં નરેન્દ્ર મોદી આવેલા કાર્યકર્તાઓને અંગેનું માર્ગદર્શન આપશે આ માટે ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને તડામાર તૈયારીઓ કરે છે વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન એકસો પચાસ બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ ફૂલ એક્શન મોડમાં આવી ચૂક્યો છે અને 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે ત્યારે લક્ષ્યાંકને પૂરો કરવા માટે ભાજપ 11મી માર્ચે વિરાટ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે જેમાં પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂટાયેલા 1.5 લાખથી વધારે જનપ્રતિનિધિઓ ઉમટી પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલમાં કુંભનો આરંભ કરાવશે આની સાથો સાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટ જોડતા વોકવેનું પણ લોકાર્પણ કરવામાં આવશે તૈયારો શરૂ કરી દીધી છે અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે ભાજપે કમર કસી છે જેનો શંખનાદ આગામી અગિયારમી માર્ચે નરેન્દ્ર મોદીના વિરાટ શક્તિ પ્રદર્શન સાથે ફૂકવામાં આવશે આ મિશન ગુજરાત ભાજપના દોઢ લાખ થી વધારે જનપ્રતિનિધિઓ હાજર રહેશે જેમાં ઉત્તર પ્રદેશ ભાજપના વિજયના વિશ્વાસ સાથે આ કાર્યક્રમમાં યુપીના પણ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવેલા કાર્યકર્તાઓને અંગેનું માર્ગદર્શન આપશે આ માટે ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને તડામાર તૈયારીઓ કરે છે વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન એકસો બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ ફૂલ એક્શન મોડમાં આવી ચૂક્યો છે અને 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે ત્યારે લક્ષ્યાંકને પૂરો કરવા માટે ભાજપ 11 માર્ચે વિરાટ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે જેમાં પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા 2 લાખથી વધારે જનપ્રતિનિધિઓ ઉમટી પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલમાં કુંભનો આરંભ કરાવશે આની સાતો સાત વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા river front પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટ જોડતા વોકવેનનું પણ લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ ગાંધીનગરના ત્રણસો બાર કેન્દ્રો પર ની લેખિત પરીક્ષા શરૂ એક હજાર ત્રણસો બ્યાસી જગ્યા માટે છન્નું હજાર ઉમેદવારોની કસોટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાનું આજે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે અગાઉ શારીરિક કસોટી યોજાઈ હતી જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આજે લેખિત કસોટી યોજાઈ રહી છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે નવ થી અગિયાર સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરના ત્રણસો બાર કેન્દ્રના ત્રણ વર્ગમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના કુલ ત્રણું ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે સાથે દરેક વર્ગમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે ઉપરાંત નિરીક્ષકો દ્વારા સતત પરીક્ષા નું કેન્દ્ર મોનીટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ અંગે આજે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના ના પ્રમુખ વિકાસ સહાય એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું શિક્ષકોને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટે એક પીચોતેર પાનાની ખાસ એસઓપી બહાર પાડવામાં આવી છે જેમાં વર્ગખંડ નિરીક્ષકની સી જવાબદારી છે બોર્ડ સી જવાબદારી છે કેન્દ્ર સરકાર સી જવાબદારી છે દરેક કેન્દ્ર પર પોલીસ મૂકવામાં આવશે મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ વ્યવસ્થાની સૂચના

ઓગણત્રીસ જાન્યુઆરી સુધી ચાલી હતી એમાં પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પચાસ લાખ માંથી છું બસો ને તેતાલીસ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી પીએસઆઈ માં એક ત્રણસો પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં

કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટે એક પીચોતેર પાનાની ખાસ એસઓપી બહાર પાડવામાં આવી છે જેમાં વર્ગખંડ નિરીક્ષકની સી જવાબદારી છે બોર્ડની સી જવાબદારી છે કેન્દ્ર સરકારની સી જવાબદારી છે દરેક કેન્દ્ર પર પોલીસ મૂકવામાં આવશે મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ વ્યવસ્થાની સૂચના એસઓપી માં કરાઈ છે અને તેની કોપી દરેક કેન્દ્ર પર આપવામાં આવી છે પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કમિશનરે પરીક્ષા બંધ રાખવા સૂચના આપી જાય એ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર માં કોઈ મોબાઈલ અથવા તો ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવા પણ પ્રતિબંધ લગાવ્યો છે પરીક્ષા કેન્દ્ર ની આસપાસ સો મીટર માં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે નોંધનીય છે કે પીએસઆઈ અને એલઆરડી બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી જેમાં ત્રણ ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા ઓગણત્રીસ જાન્યુઆરી સુધી ચાલી હતી એમાં પીએસઆઈ માટે ચાર પોઇન્ટ પચાસ લાખમાંથી છન્નું હજાર બસો ને તેત્લીસ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી પીએસઆઈમાં એક હજાર ત્રણસો ને બ્યાસી પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બસો બે જગ્યા છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે અઠ્ઠાણું જગ્યા છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની બોતેર જગ્યા ઇન્ટેલિજન્ટ ઓફિસર પુરુષ માટે અઢાર ઇન્ટેલિજન્ટ ઓફિસ મહિલાના ના નવ બિનહથિયારી મદદની સબ ઇન્સ્પેક્ટર પુરુષ છસો ને બિનહથિયારી મદદની સબ ઇન્સ્પેક્ટર મહિલા ત્રણસો ને ચોવીસ જગ્યા છે આ પ્રકારે કુલ એક હજાર ત્રણસો ને બ્યાસી જગ્યાની જાહેરાત કરવામાં આવી છે આ માટે અંદાજે ચાર લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સાડા આઠ દાયકા પછી ગીર જંગલમાં ઇન્ડિયન ગ્રેનબિલ નામનું મોટું પક્ષી છે એનું ગુજરાતી નામ ચિલોત્રો ગ્રેન વિશ્વભરમાં અલગ અલગ રંગ જોવા મળે છે પણ ભારતમાં અમુક પ્રકારના ચિલોત્રા જોવા મળે છે કેરળમાં રંગીન હોર્ન બિન ગુજરાતમાં જોવા મળે તે કલર ગ્રે કલરનું હોર્ન બેલ હોર્ન એટલે સિંગડું અને બિલ એટલે ચાંચ જેની ચાંચ ઉપર વધારાનું સિંગડું છે તે હોર્ન બેલ વર્ષ પહેલા ઓગણીસો ને છત્રીસની સાલમાં આ પક્ષી ગીર જંગલમાં હતા પછી ગીરમાંથી વિલુપ્ત થઈ ગયા ગુજરાતમાં અત્યારે અરવલીના જંગલ ગાંધીનગરની આસપાસના વિસ્તાર ડાંગણા જંગલમાં આ પક્ષી જોવા મળે છે જંગલનો વિસ્તાર વધારવામાં નવા વૃક્ષો ઉગાડવામાં ચિલોતરા પક્ષીનું મોટું યોગદાન ગીરને વધારે ગ્રીન કરવું હોય તો ગ્રે હોર્ન બેલ જ કરી શકે કુદરતે ગ્રે હોનબિલને ફળાવ વૃક્ષો વાવવાની જવાબદારી સોપી છે અને એટલે જ 20 જેટલા ચિલોતરાને બાલારામથી પકડીને ગીર જંગલમાં છોડવામાં આવ્યા છે ગ્રે હોનબિલ માત્ર ગીર માટે જ નહીં કોઈ પણ જંગલ માટે ઉપયોગી થઈ શકે તેવું પંખી છે એની પાછળનું કારણ એ છે કે ગ્રે હોનબિલ એટલે કે ચિલોતરા પક્ષીનો મુખ્ય ખોરાક કોઈ પણ વૃક્ષના ફળ છે ફળ એટલા કેળા ચીકુની વાત નથી જેમ કે વડના ટેટા હોય તો એનું ફળ છે લીમડામાં લીંબોડી ખીજડાના બી ગરમાળાની સિંગે તે વૃક્ષના ફળ છે આ પ્રકારના દરેક ફળ ગ્રે હોર્નબિલ મુખ્ય ખોરાક છે આની ખાસિયત એ છે કે તે વૃક્ષમાંથી ફળ તોડે પણ દરેક ફળ ખાઈ નહીં અમુક ફળને તોડીને ચાંચમાં પકડીને ઉડતા-ઉડતા નીચે પાડે છે આવી રીતે રોજ સંખ્યાબદ્ધ ફળ એટલે કે બીજને તે જંગલના અલગ અલગ ભાગમાં ફેંકે અને આ બીજ ફળિત થઈને વૃક્ષ બને ગ્રે હોર્નબિલ પક્ષી જંગલમાં વૃક્ષો વાવવાનું કામ કરે છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રીઇન્ટ્રોડ્યુસ અને પુનઃસ્થાપિત બાલારામ વિસ્તારમાં અનુભવી અને નિષ્ણાતો ની મદદ થી પકડવામાં આવ્યા અને સાસણ લઈ જઈને તેના પગમાં ટેગ મારવામાં આવ્યા હતા એમાં સૌર ઉર્જા થી સંચાલિત સેટેલાઇટ ડિવાઇસ પહેરવ્યું હતું અને પગમાં રિંગ પહેરાવવામાં આવી હતી સોલાર ઉર્જા સાથેના સેટેલાઇટ ડિવાઇસ મારફત ટ્રાન્સમીટર દ્વારા ડેટા મેળવી શકાય રિંગમાં પક્ષીની ઓળખ માટે કોડ લખેલો હોય આ અંગે ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રના પક્ષી વિશેષજ્ઞ ધર્મેન્દ્રસિંહ લે અને પક્ષીવિદ લવકુમાર ખાચરની સ્મૃતિમાં ટેગ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં આર અને એલ લખવામાં આવ્યું આ ટેગ ઇન્ડિયન ગ્રે બિલ ડાબા પગમાં બાંધવામાં આવ્યા હતા ગીરમાં છ્યાસી વર્ષ પછી દસ જોડી એટલે કે વીસ બર્ડ મૂકવામાં આવ્યા છે મને યાદ છે કે ત્યાં સુધી ઓગણીસો એસી માં પણ છ કે આઠ હોર્નબિલ બર્ડ મૂકવામાં આવ્યા હતા પણ એ કદાચ ગીર બહાર જતા રહ્યા હોય તેવું પણ બની શકે છે ગ્રે હોર્નબિલ પક્ષી માટે અગાઉ જાત જાતની માન્યતા હતી વળગાડ હોય અશાંતિ હોય જૂની ઉધરસ હોય તો ગ્રે હોર્નબિલ પક્ષીનું પગનું હાડકું દોરામાં બાંધીને ગળામાં પહેરવાથી સમસ્યાઓ દૂર થાય છે આવી માન્યતાઓ એક સદી પહેલા હતી અને ત્યારે રસ્તા ટેકનોલોજી વાહનો વન કાયદા એવું કઈ ન હતું એટલે જંગલમાં ઘુસીને શિકારીઓ આસાનીથી શિકાર કરી શકે છેલ્લે માં ચિલોતરા જોવા મળ્યા જંગલ નો વિસ્તાર વધારવામાં નવા વૃક્ષો ઉગાડવામાં આ ચિલોત્રા પક્ષી નું મોટું યોગદાન ઇન શોર્ટ ગીર ને વધારે ગ્રીન કરવું હોય તો ગ્રે ગ્રેન બેલજ કરી શકે કુદરતે ગ્રે હોનબેલને ફળાવ વૃક્ષો વાવવાની જવાબદારી સોપી છે અને એટલે જ 20 જેટલા ચિલોતરાને બાલારામથી પકડીને ગીર જંગલમાં છોડવામાં આવ્યા છે ગ્રે હોનબેલ માત્ર ગીર માટે જ નહીં કોઈ પણ જંગલ માટે ઉપયોગી થઈ શકે તેવું પંખી છે એની પાછળનું કારણ એ છે કે ગ્રે હોનબેલ એટલે કે ચિલોતરા પક્ષીનો મુખ્ય ખોરાક કોઈ પણ વૃક્ષના ફળ છે ફળ એટલા કેળા ચીકુની વાત નથી જેમ કે વડના ટેટા હોય તો એનું ફળ છે લીમડામાં લીંબોડી ખીજડાના બી ગરમાળાની સિંગે જેથે વૃક્ષના ફળ છે આ પ્રકારના દરેક ફળ ગ્રે હોર્ન બિલ મુખ્ય ખોરાક છે આની ખાસિયત એ છે કે તે વૃક્ષમાંથી ફળ તોડે પણ દરેક ફળ ખાઈ નહીં અમુક ફળને તોડીને ચાંચમાં પકડીને ઉડતા-ઉડતા નીચે પાડે છે આવી રીતે રોજ સંખ્યાબદ્ધ ફળ એટલે કે બીજને તે જંગલના અલગ અલગ ભાગમાં ફેંક્યા અને આ બીજ ફલિત થઈને વૃક્ષ બને ગ્રે હોર્ન બિલ પક્ષી જંગલમાં વૃક્ષો વાવવાનું કામ કરે છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ રીઇન્ટ્રોડ્યુસ અને પુનઃસ્થાપિત અંબાજી નજીક બાલારામ વિસ્તારમાં અનુભવી અને નિષ્ણાંતો ની મદદ થી પકડવામાં આવ્યા અને સાસણ લઈ જઈને તેના પગમાં ટેગ મારવામાં આવ્યા હતા એમાં સૌર ઉર્જા થી સંચાલિત સેટેલાઇટ ડિવાઇસ પહેરાવ્યું હતું અને પગમાં રિંગ પહેરાવવામાં આવી હતી સોલાર ઉર્જા સાથેના સેટેલાઇટ ડિવાઇસ મારફત ટ્રાન્સમીટર દ્વારા ડેટા મેળવી શકાય રીંગમાં પક્ષી ઓળખ માટે કોડ લખેલો હોય આ અંગે ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રના પક્ષી વિશેષજ્ઞ ધર્મેન્દ્રસિંહ રાહોલે અને પક્ષીવિદ લવકુમાર ખાચરની સ્મૃતિમાં ટેગ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં આરએસડી અને એલકે લખવામાં આવ્યું આ ટેગ ઇન્ડિયન ગ્રે બિલ ડાબા પગમાં બાંધવામાં આવ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે કેવી ઘટના જોવા મળી જેને જોઈને સૌ કોઈ હેરાન છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ભારતની પહેલી ઇનિંગમાં પાંચસો ચિમોતેરમાં આઠ વિકેટ રનના સ્કોર પર ડિક્લેર કરી હતી જ્યારે રોહિતે ઇનિંગ ડિક્લેર કરી ત્યારે રવિન્દ્ર જાડેજા એકસો રન પર નોટ રમી રહ્યો હતો મોહમ્મદ સામી સાથે તેણે નવમી વિકેટ માટે ચોરાણું બોલ પર અર્ણમ એકસો રન પર જોડ્યા હતા જાડેજા જે પ્રમાણે રમી રહ્યો હતો તે જોતા તેને વીસ થી પચીસ મિનિટ મળી જાત તો તે બેવડી સદી પણ ફટકારી દેત હવે રોહિતના નિર્ણયને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અઢાર વર્ષ પહેલા દરેક બે હજારના એ ટેસ્ટને યાદ કરી રહ્યા છે જ્યારે રાહુલ દ્રવિડે સચિન તેંડુલકરને એકસો ચોરાણું રનના સ્કોર પર પરત બોલાવી લીધા હતા બે હજાર ચારમાં ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે હતું મુલતાનમાં રમવા આવેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રાહુલ દ્રવિડ પાસે હતી જે અત્યારે ભારતીય ટીમના કોચ છે મેચમાં વિરેન્દ્ર સેહવાગની ત્રેવડી સદીના કારણે ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત મળી હતી તેંડુલકરે પણ શાનદાર બેટિંગ કરતા એકસો ચોરાણું રનની અરણમ ઇનિંગ રમી હતી પરંતુ તેંડુલકર દ્રવિડના કારણે પોતાની બેવડી સદી પૂરી ન કરી શક્યા તેઓ જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ રાહુલ દ્રવિડના નિર્ણયને કારણે હેરાન તો હતા પણ થોડા નાખુશ પણ નજરે આવ્યા હતા ઇન્ડિયાનો સ્કોર એકસો એકસઠ પોઈન્ટ ચાર ઓવરમાં ચાર વિકેટના નુકસાને છસો પિત્તોતેર રન હતો યુવરાજ સિંહ ઓગણસાઠ રન બનાવી અણનમ હતા પરંતુ ભરતના બોલ પર તેઓ આઉટ થયા હતા યુવરાજ સિંહની વિકેટ પડ્યા બાદ જ રાહુલ દ્રવિડે ઇનિંગ ડિક્લેર કરી હતી અને સામેની બાજુ એકસો ચોરાણું રને નોટ આઉટ રહેલા સચિન તેંડુલકરને બેવડી સદી ન ફટકારવા દીધી જાડેજાની આ ઇનિંગ સચિન તેંડુલકરની તે ઇનિંગ સાથે જોડીને જોવામાં આવી રહી છે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા બસો અઠ્યાવીસ બોલમાં અણનમ એકસો પંચોતેર રન કર્યા છે આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે એટલું જ નહીં આ મેચમાં જાડેજાએ ક્રિકેટમાં પહેલીવાર સિક્સર ફટકારીને એકસો પચાસ રનનો આંકડો પૂરો કર્યો હતો તેમને જણાવી દઈએ કે આ જાડેજાની ટેસ્ટ કારકિર્દીની બીજી જ સદી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની અગિયારમી સદી આની પહેલા જાડેજાએ બે હજાર અઢારમાં વેસ્ટ ઇન્ડિઝ સામે અણનમ સો રન કર્યા હતા તો વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો બી ટીવી નમસ્કાર